તો એક તરફ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે દીવના કુદનનો દરિયો કિનારો ગાંડો તૂર બન્યો. દરિયાકાંઠા પર આવેલા ગંગેશ્વર મંદિરના દર્શન કરવા માટે લોકોની ભીડ જોવા મળી. દરિયાકાંઠા પર આવેલા ગંગેશ્વર મંદિરના દર્શન માટે લોકોની ભીડ લાગી, પરંતુ બીજી તરફ જે દરિયો ગાંડો તૂર બનતા શિવાલયોને પણ બંધ કરવાની ફરજ પડી છે. દરિયો મહાદેવને અભિષેક કરતો હોય તેવા દ્રશ્યો સર્જાય, એટલે કે દરિયો મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી ગયો છે. દરિયાના રૌદ્ર સ્વરૂપને જોઈને પ્રવાસીઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવી રહ્યા છે, પરંતુ દર્શન કરવા આવવું યોગ્ય કહી શકાય, પરંતુ આ રીતે જીવને જોખમમાં નાખવો યોગ્ય ન કહી શકાય. એટલે જે પણ તમામ લોકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે તેને પણ તંત્ર વિનંતી કરી રહ્યું છે, સાથે સાથે વીટીવી પણ એલર્ટ કરી રહ્યું છે કે દર્શન કરવા માટે જીવ જોખમમાં ન નાખવો. મહત્વનું છે કે દરિયો ગાંડો તૂર બન્યો છે, ગંગેશ્વર મહાદેવ પર દરિયો અભિષેક કરતો હોય તે રીતે ગર્ભગૃહ સુધી, મંદિરના ગર્ભગૃહ સુધી આ દરિયો પહોંચી ગયો છે. ગંગેશ્વર મહાદેવ સુધી આ મોજા ઉછળ્યા છે. ભાગ્યે જ ક્યારેક આવી તસવીરો જોવા મળતી હોય છે અને તેના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી ઉમટી રહ્યા છે.